ચેરમેન વાઘજીભાઈ બોડાએ મગફળી કાંડ બાદથી સરકારને નિશાને લાવવાનું શરૂ કર્યું હોય, જેમ બુધવારે ચંકારા તાલુકા કોંગ્રેસ સમિતિના કારોબારીમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને મગફળી કાંડ વિશે આપેલા નિવેદનો બાદ વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ મગફળી કાંડ બાદથી સરકારને નિશાને લેવાનું શરૂ કર્યું હોય, જેમાં બુધવારે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને મગફળી કાંડ વિશે આપેલા નિવેદનો બાદ વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચેરમેનને રાજીનામું આપ્યું છે, જેમાં જણાવ્યું છે કે નાફેડ દેશ લેવલની સંસ્થા હોય, જેમાં દરેક પક્ષના ડિરેક્ટરો આ સંસ્થામાં સેવા આપતા હોય, તેમાં નાફેડમાં મારી જવાબદારીના કારણે મેં કોંગ્રેસના બેનર હેઠળ મગફળી વિશે જે નિવેદન મીડિયાએ સમક્ષ આપેલું છે તે નિવેદન આપવામાં મારી ઉતાવળ થઈ હોય, તેથી તેઓ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપે છે. તેમને જો નાફેડના અગ્રણીઓ કહેશે તો નાફેડમાંથી પણ રાજીનામું આપવાની તૈયારી દર્શાવે છે. મારી એ ભૂલ હતી કે નાફેડ એ આખા હિન્દુસ્તાનની સંસ્થા છે, એમાં દેશના આખા હિન્દુસ્તાનના બધા નોખા નોખા પક્ષના ડિરેક્ટર હોય છે. એના કારણે પક્ષના ધોરણે જે પક્ષમાં છોકરાઓ બહેનો લગાવી દીધું એ મારી ભૂલ છે, એ ભૂલ સ્વીકારું છું. એના કારણે સંસ્થાના હિતમાં મેં મારી ભૂલ સ્વીકારી મેં પક્ષમાંથી રાજીનામું આપ્યું છું. અને હજી પણ નાફેડની આ ઇન્ક્વાયરીમાં ક્યાંય મારું આર્થિક હિત એક ટકો હશે ક્યાંય તો હું નાફેડમાં રાજીનામું આપતા પણ જોઈ રાજી કહીશ નહીં. પાર્થ રાડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ મોરબી.